नवी पहल शुरू कर आयोजन अंतर्गत गुजरात भाजपा प्रदेश प्रमुख और प्रदेश महामंत्री एक आखो दिवस एक जिला फाड़वशे जन भागरूपे आज गांधीनगर स्थित कमलम खाते गुजरात प्रदेश प्रमुख सी आर पाटिल अध्यक्षता में प्रदेश होद्देदारों सांसदों धारासभ्यों ने जिला तालुका प्रमुख की बैठक योजा जेमा भाजपा आगामी कार्यक्रमों अंगे मंथन कराशे। विधानसभा की चूंटणी की तैयारी गुजरात भाजपे अत्यार आदरी दीधी है त्यारे पहला थी भाजप आंतरिक विखवाद दूर करने हेतुसर आयोजन में सौगठा गोठवी दें अंदरखाने आनारी चूंटणी मुहूर्त या शोधवा एक सेंस की प्रक्रिया अलग नाम आप कर चर्चाई रही है। तो महत्वनु गुजरात राज्य में भारतीय जनता पार्टी द्वारा हवे एक दिवस एक जिल्लो नामनी एक नवीज पहल शुरू कर आयोजना अंतर्गत गुजरात भारतीय जनता पार्टी प्रदेश प्रमुख और प्रदेश महामंत्री एक आखो दिवस एक जिला फाड़वशे जेना भाग स्वरूपे आज गांधीनगर स्थित कमलम खाते गुजरात प्रदेश प्रमुख सी आर पाटिल अध्यक्षता में प्रदेश होद्देदारों सांसदों धारासभ्यों जिला तालुका प्रमुख की बैठक मळवानी छे जेमां भारतीय जनता पार्टी आगामी कार्यक्रमों अंगे मंथन कराशे। आ सिवाय आपने जणाव्युं कि खास करीने विधानसभानी चूंटणीने तैयारी गुजरात भाजपे अत्यारथी ज आदरी दीधी छे तेवुं कही शकाय त्यारे पहेलाथी भाजप आंतरिक विखवाद दूर करवाना हेतुसर आयोजनना सौगठा गोठवी देवामां आव्या होय तेवुं लागी रह्युं छे। अंदरखाने आवनारी चूंटणी माटे मुहूर्त्या शोधवा माटे एक सेंसनी प्रक्रिया अलग नाम आपी करवामां आवती होवानुं चर्चाई रह्युं छे जेथी तमाम जिल्लामां प्रदेश भारतीय जनता पार्टीना प्रमुख पाटिल खुद जई ग्राम्य तालुका ने जिला स्तरनी कचाश दूर करवाना प्रयास करशे। महत्वनुं छे कि विधानसभानी चूंटणीने लईने तैयारीओनो धमधमाट भारतीय जनता पार्टी द्वारा शुरू करी देवामां आव्यो होय तेवुं लागी रह्युं छे। आ समग्र मामले वधु माहिती साथे अमारी साथे अमारा संवाददाता मयदीप सिराठोड लाइव जोड़ाई चुक्या छे तेमनी पासेथी वधु विगत जाणीशुं। मयदीप, एक संगठन एकत्र करवा माटेनो आ प्रयास आवनार विधानसभानी चूंटणी माटे भारतीय जनता पार्टी द्वारा अत्यारथी ज शुं वधु माहिती? આજે તને બિલકુલ માહિતી આપી દઉં કે કમલમ ખાતે એક મહત્વની બેઠક યોજાઈ અને એ ચોક્કસ કહી છે કે આ બેઠકમાં એમપી એમએલએ પણ હાજર રહેવાના છે, સાથે સાથે ભાજપની આગામી કાર્યક્રમનો કયો રૂપરેખા નક્કી થશે તેને લઈને પણ એક બેઠક યોજાવાની છે। સાથે સાથે વાત કરવામાં આવે તો આ બેઠક જે સી આર પાટીલની અધ્યક્ષતામાં યોજાશે, ભાજપના પ્રદેશ પ્રમુખનો જે કાર્યક્રમ શરૂ થઈ ગયો છે વન ડે વન ડિસ્ટ્રિક્ટની તે અંગે ચર્ચા કરવામાં આવશે, સાથે સાથે તેની પણ રૂપરેખા નક્કી કરવામાં આવશે। મહત્વની વાત કહી છે કે આ બેઠકમાં તમામ મંત્રીઓ ઉપસ્થિત રહેવાના છે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેવાના છે અને બીજા તમામ મંત્રીમંડળના તમામ મંત્રી અહીં હાજર છે। તો ચોક્કસ કહી શકાય કે આગામી દિવસોમાં કયા પ્રકારની રણનીતિ નક્કી કરવી, કયા પ્રકારનો રોડમેપ નક્કી કરવો તેને લઈને પણ આ બેઠકમાં એક મહત્વની ચર્ચા થઈ છે। સાથે સાથે જે સહપ્રભારી છે સુધીર ગુપ્તા એ પણ આ બેઠકમાં હાજર રહેવાના છે। તો ચોક્કસ દ્રષ્ટિએ કહી શકાય કે જે આ બેઠક થવાની છે ખૂબ જ મહત્વની બેઠક થવાની છે। આગામી દિવસમાં ઇલેક્શન્સ આવી રહ્યા છે, ઇલેક્શનને લઈને પણ કયા રોડમેપ નક્કી કરવા, કયા કાર્યક્રમો કયા રૂપરેખા નક્કી કરવી તેને લઈને પણ આ બેઠક યોજાવાની છે। બીજી વાત કરવામાં આવે તો દરેક વખતે ઇલેક્શનમાં મોરચાઓ પણ વિશેષ જવાબદારી સોંપવામાં આવતી હોય છે, મોરચાના બેઠક પ્રમુખો છે આ બેઠકમાં હાજર રહેવાના છે। સાથે સાથે વાત કરવામાં આવે તો મોરચાઓને કયા પ્રકારની જવાબદારી આપી, કયા પ્રકારની રણનીતિ કરી તેને પણ આ બેઠકમાં ચર્ચા થઈ શકે છે। જી ચોક્કસ મયદીપ, મહત્વનું છે કે ખાસ કરીને આજે જે બેઠક મળવાની છે કોણ કોણ ઉપસ્થિત રહેવાનું છે આ બેઠકની અંદર, સી આર પાટિલ ખાસ કરીને આ બેઠક પાછળનો મુખ્ય ઉદ્દેશ શું દર્શાવી રહ્યા છે? આજે ચોક્કસ આ બેઠક છે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની અધ્યક્ષતામાં જોવાની છે, બીજા જે તમામ મંત્રીમંડળના જે મંત્રીઓ છે તમામ મંત્રીઓ પણ હાજર રહેશે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહેવાના છે। તો ચોક્કસ કહી શકાય કે આજની બેઠક છે ખૂબ જ મહત્વની બેઠક સાબિત થશે કે આગામી દિવસમાં કયા કયા પ્રકારના કાર્યક્રમો કરવા, કયા પ્રકારના રોડમેપ નક્કી કરો, સાથે સાથે જે આગામી દિવસમાં એટલે આવતા સોમવારથી વાયબ્રન્ટ પણ શરૂ થઈ રહ્યું છે તો તેને પણ રૂપરેખા નક્કી કરવા છે, એટલે તમામ મંત્રીમંડળો છે દરેક વિભાગના મંત્રીઓ છે આ બેઠકમાં હાજર રહેવાના છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પણ મુલાકાત આગામી દિવસોમાં થવાની છે, તેને લઈને પણ રોડમેપ નક્કી કયા પ્રકારે કરવો તેને લઈને પણ આ બેઠકમાં એક વિશેષ ચર્ચા થવાની છે। જી ચોક્કસ મયદીપ, જે પ્રકારે અત્યારે સમગ્ર માહિતી સામે આવી રહી છે કે ખાસ કરીને આ જે પ્રયાસ થઈ રહ્યો છે વિધાનસભાની આવનાર ચૂંટણી માટે, બહાર કંઈક અલગ ચિત્ર બતાડવામાં આવી રહ્યું છે પરંતુ બેઠક પાછળનો અંદરનો જે ઉદ્દેશ છે તે કંઈક અલગ છે, એટલે ચોક્કસ એવું કહી શકાય કે અત્યારથી જ ભારતીય જનતા પાર્ટી દ્વારા તમામ લેખાજોખા સેટ કરી દેવામાં આવ્યા છે, હજી તો વિધાનસભાની ચૂંટણી માટેની તૈયારીઓનો પ્રારંભ કહી શકાય આને?
જે ચોક્કસી મેં આપણને કીધું આપે જે કીધું બિલકુલથી સત્ય છે કે આગામી દિવસમાં ઇલેક્શન આવી રહ્યું છે તેને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ચોક્કસી કહી શકાય કે ઇલેક્શનનો માહોલ હવે ધીરે ધીરે બની રહ્યો છે તો ચોક્કસી કયા પ્રકારની કયા મોરચાને જવાબદારી આપી, કયા મંત્રીને કયા પ્રકારની જવાબદારી આપી, કયા પ્રમુખને કયા પ્રકારની જવાબદારી આપી જેના કારણે દરેક જિલ્લામાં ભાજપ ઘર ઘર સુધી સફળ જાય. તો ચોક્કસી ખાસ કરીને જ્યાં ભાજપની સીટો નથી તો ત્યાં કઈ રીતે પ્રકારની મહેનત કરી, કયા પ્રકારનું આયોજન કરવું તેને તમામ લઈને એક રોડમેપ નક્કી કરવામાં આવશે. સતત જે વાત કરવામાં આવે તો સરકારી જે યોજનાઓ છે એ લોકો સુધી સીધી રીતે કઈ રીતે પહોંચી શકે, સરળતાથી કઈ રીતે પહોંચી શકે, કેટલા કામો સાર્વજનિક થયા છે, કેટલા કામો વિકાસના થયા છે, કેટલા કિલો જિલ્લો હજુ પાછળ છે, પેજ પ્રમુખ છે, પેજ સમિતિ છે તેને લઈને કેટલી મહત્વની ચર્ચા કરવામાં આવશે, કેટલું હજુ કાર્ય બાકી છે, તો તેની તમામની રૂપરેખા છે આજે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે અને દરેકને એક અલગ જવાબદારી સોંપવામાં આવશે. જી ચોક્કસ મહીદીપ, સમગ્ર માહિતી સાથે આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો આજે જે બેઠક મળવાની છે ભારતીય જનતા પાર્ટી દ્વારા, બહાર ભલે કંઈક અલગ ચિત્ર બતાડવાનો પ્રયાસ થઈ રહ્યો હોય પરંતુ આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ આવનાર દિવસમાં વિધાનસભાની ચૂંટણીને લઈને સંગઠિત એક કરવાનો, સાથે સાથે કોને કઈ જવાબદારી સોંપવી જોઈએ અથવા તે મનોમંથન માટેનો આજે સમય આજની આ બેઠકની અંદર ચોક્કસ ફાળવવામાં આવ્યો છે. ભાજપના આગામી કાર્યક્રમો અંગે રૂપરેખા તેમજ મંથન થશે. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ વન્ડે વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમની રૂપરેખા ની ચર્ચા કરવાના છે. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ પ્રત્યેક જિલ્લામાં એક દિવસ વિતાવવાના છે. આગામી ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમો માટે પણ ચર્ચા થવાની છે. ત્યારે બેઠકમાં તમામ એમપી અને એમએલએ પણ હાજર રહેવાના છે. સી આર પાટીલના અધ્યક્ષસ્થાને સંકલન સમિતિની બેઠક, જેમાં મુખ્યમંત્રી પણ ઉપસ્થિત રહેવાના છે આજની આ બેઠકની અંદર. સંસારમાં આગળ વાત કરીએ તો અન્ય જે સમાચાર, રાજકોટના ગોંડલથી સામે આવી રહ્યા છે, જ્યાં ગોંડલના મોટી ખીરોલી પાસે